નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવના નેશનલ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 એમાં વિષય સામાજિક વિજ્ઞાન અને યુનિટ નંબર 9 વન અને વન્યજીવ સંસાધન તેમાં આપણે અગાઉના વિડીયોમાં આપણે કેટલીક પરિયોજનાની વાત કરી હતી. હવે એ જ ટોપિકમાં આપણે આગળની જે પરિયોજના ભણવાની છે તે છે ઘડિયાળ પરિયોજના. મીઠા પાણીમાં જોવા મળતી આ પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી, ત્યારે ભારત સરકાર દ્વારા સમયસર પગલાં લઈ આ પરિયોજના શરૂ કરી. હવે આ મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ એટલે કે ઘડિયાળ જે છે એ શું છે, તો કે એક મગરની પ્રજાતિ છે. આ જે પ્રજાતિ છે એની સંખ્યામાં છે ઘટાડો જોવા મળતો હતો, એટલા માટે થઈ અને 1970ના દશકામાં આ સંખ્યામાં ઘટાડો ન થાય એટલા માટે થઈ અને આ પરિયોજના છે એ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદની પરિયોજના છે ગીધ પરિયોજના. આપણે સૌને ખ્યાલ છે કે ગીધ જે છે એ કુદરતનો સફાઈ કામદાર છે. મળેલા ઢોરનું તે માંસ ખાય છે અને જે આપણું પર્યાવરણ છે એને શુદ્ધ રાખવાનું કામ છે એ આ ગીધ કરે છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને ગીધની સંખ્યામાં ઘટાડો થવાનું એક કારણ છે કે જે દૂધાળા પશુઓ છે એની સારવારમાં વપરાતી ડાયક્લોપેન્સ નામની દવા છે અને એ દવાઓનું માંસ જ્યારે ગીધ ખાય છે ત્યારે એ ગીધ છે એ મૃત્યુ પામે છે અને એ અંદાજ મુજબ આ ગીધની સંખ્યામાં છે આ કારણોસર ઘટાડો જોવા મળ્યો છે. ત્યાર પછીની પરિયોજના છે હિમદીપડા પરિયોજના. હિમાલયમાં જોવા મળતા દીપડાઓ અને એના માટેની પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફનો વસવાટ કરે છે. એટલે કે હિમાલયની લગભગ 3000 મીટરની ઊંચાઈએ આવેલા વિસ્તારમાં જે બરફીય પ્રદેશ છે તેમાં આ પ્રજાતિ જોવા મળે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે થઈ અને લોકો જાગૃત થાય તે માટે થઈ અને આ પરિયોજના છે શરૂ કરવામાં આવી છે કે ભાઈ સ્થાનિક લોકો છે એ પ્રજાતિને ઓળખી શકે જે તે વિસ્તારમાં વસવાટ કરતા લોકો, અને એ ઓળખવાની સાથે સાથે તેનું સંરક્ષણ થાય એટલા માટે થઈ અને આ પરિયોજના છે એ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજી પણ કેટલીક પરિયોજનાઓ છે પણ એને આપણે વિગતવાર અભ્યાસ કરવાનો નથી. એમાં છે કશ્મીરી હંગુર પરિયોજના, એક હરણની પ્રજાતિ છે. પછી લાલ પાંડા, આગળ આપણે આટલું જાણીમાં જોયું તો લાલ પાંડા છે. પછી મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામી પરિયોજના. પછી ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ હાલની તકમાં હવે કાર્યરત છે. તે પછીનો આપણો જે ટોપિક છે તે છે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે. ત્રણેય શબ્દો એકબીજાના પર્યાપ્ત જોવા લાગે છે પરંતુ એમાં તફાવત છે. હવે આપણે તેનો વિગતવાર અભ્યાસ કરીશું. એમાં સૌ પ્રથમ છે અભયારણ્ય. તો કે અભયારણ્ય એટલે શું, અભયારણ્ય છે કોને કહેવાય, તો કે અભયારણ્ય એટલે ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. ચોક્કસ મર્યાદાની અંદર માનવીને જ્યારે કેટલીક પ્રવૃત્તિઓ કરવા માટે થઈ અને અનુમતિ આપવામાં આવતી હોય તો તે કેમાં આપવામાં આવે છે, તો કે અભયારણ્ય હોય ક્યાં. સત્તા અધિકારીઓ પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પશુચરણ માટે
છૂટ મેળવી શકાય કે ભાઈ પશુઓને ચરણ કરવું હોય અભયારણ્યમાં તો ત્યાંના જે સ્થાનિક અધિકારીઓ છે એની પાસેથી પરવાનગી લેવી પડે. સ્થાનિક અધિકારીઓ પરવાનગી આપે તો જે વિસ્તારને અભયારણ્ય ઘોષિત કર્યું હોય તે વિસ્તારમાં સ્થાનિક લોકો છે એ પશુ ચરણ કરી શકે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્ય ક્યારે સ્થાપવામાં આવ્યું તો કે કોઈ પણ એક વિશેષ પ્રજાતિ માટે, એક જ પ્રજાતિ માટે વધારે ને વધારે પૂરતી એક પ્રજાતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તો એક પ્રજાતિને સ્થાપના કરવા માટે આ અભયારણ્ય છે એ બનાવવામાં આવે છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય કે અભયારણ્ય જે સ્થાપવામાં આવે છે તો એની સંપૂર્ણ જવાબદારી છે એ કોની હોય છે તો કે સંપૂર્ણ જવાબદારી છે જે તે રાજ્યની અંદર અભયારણ્ય આવેલા હોય તે રાજ્યની જવાબદારી છે અભયારણ્ય સ્થાપવાની હોય છે. કેટલાક જાણીતા અભયારણ્યો છે એમાં પેરિયાર છે, ચંદ્રપ્રભા, એતુર નાગરમ અભયારણ્ય. હવે અહીંયા જે નકશો છે એ નકશામાં કેટલાક અભયારણ્યો, વન્યજીવ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન, તો નકશામાં તમે જોઈ લેજો નિશાનીઓ દ્વારા છે એ અહીંયા દર્શાવ્યા છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર છે કે આનો જે એરિયા છે એ અભયારણ્ય કરતાં વધારે છે એ રાખવામાં આવ્યો હોય છે. તેની અંદર એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય કે ભાઈ આના અંદર છે એકથી વધારે પારિસ્થિતિક તંત્ર છે એ સમાવિષ્ટ થયેલું હોય. પાલતુ પશુઓને ચરાવવા સંપૂર્ણ પ્રતિબંધ હોય રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર. અગાઉ અભયારણ્યમાં છે એ સ્થાનિક અધિકારીઓ પાસે છૂટ મેળવી શકાતી હતી, પણ જે વિસ્તારને અભયારણ્ય ઘોષિત કર્યું હોય તે વિસ્તારમાં પશુઓને ચરણ માટે છે એ સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય છે. અભયારણ્યની જેમ કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી કે ભાઈ જેમ અભયારણ્યમાં આપણે વાત કરી હતી કે કોઈ એક પ્રજાતિ માટે જ હોય, પણ રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં એવું હોતું નથી. એમાં બીજી કેટલીક જે વન્યજીવોની પ્રજાતિ છે એને પણ સુરક્ષિત રાખવામાં આવી હોય છે. હવે આની સ્થાપના છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયોગથી કરાય છે. બંને સંયુક્ત રીતે સાથે મળી અને રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના છે એ કરે છે. તેમાં કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો આપ્યા છે જેમાં કાજીરંગા, કોરબેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. ત્યારબાદ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તેની રચના છે આંતરરાષ્ટ્રીય માપદંડે થાય છે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવતી હોય છે. હવે આની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય તો કે જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાના હેતુ આ જૈવ આરક્ષિત ક્ષેત્રનો રહેલો છે. હવે આ જૈવ આરક્ષિત ક્ષેત્રો જે છે એમાં કઈ કઈ બાબતોને સંરક્ષિત કરવામાં આવે છે તો આગળ આપણે જોયું હતું કે ભાઈ અભયારણ્યમાં કોઈ એક પ્રજાતિ હતી, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં એકથી વધારે પ્રજાતિઓ હતી, વન્ય જીવો સમાવિષ્ટ હતા. પણ આની અંદર શું તો કે આની અંદર જે કોઈ પણ વિસ્તારમાં ઘોષિત કર્યો હોય, આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કર્યો હોય તો તેની વનસ્પતિ, જીવજંતુઓ, ત્યાંની જમીન, ત્યાં વસતા માનવ સમુદાયોનું જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે કે આ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આની સ્થાપના થાય છે. આની અંદર તે વિસ્તારમાં આવેલો વનસ્પતિ છે, વન્ય જીવો છે, જમીન છે, ઉપરાંત માનવીની જીવનશૈલી છે એના ઉપર પણ સંરક્ષણ કરાય છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે કે ભાઈ ત્યાં છે એ સંશોધન હાથ ધરવામાં આવે છે, તેનું શિક્ષણ આપવામાં આવે છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની જે માનવીય પ્રતિવિધિઓ છે એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય કે ભાઈ વનસ્પતિ જે છે તો કોઈ લાકડા કાપવા ઉપર પ્રતિબંધ, પછી જમીનનું ખેડાણ કરવા ઉપર પ્રતિબંધ આપવામાં આવ્યો હોય બિનકાયદેસર રીતે, કોઈ જીવજંતુઓ છે એના ઉપર કોઈ પણ પ્રકારની એને હત્યા ન થાય એની પણ અહીંયા દેખરેખ છે એ રાખવામાં આવે છે. આ ક્ષેત્રને સરેરાશ વિસ્તાર એકંદરે
5000 ચોરસ કિલોમીટર થી મોટો હોય છે કે ભાઈ 5000 ચોરસ કિલોમીટર થી પણ વધારે વિસ્તારને આની અંદર આવરી લેવાયો છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે આપણા દેશમાં આવેલા મહત્વના આરક્ષિત ક્ષેત્રો છે. જ્યારે આપણા ગુજરાતમાં કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે.